પાવ રગડો અને કચોરી એટલે મિક્સ ડીશ તમે ખાતા તો મિક્સ ડીશ ખાઈએ વધારે એક્સ્ટ્રા કચોરી ને નખાવી હોય તો વધારે ટેસ્ટ આવે મજા આવે એમ બહુ ખૂબ સારું હોય છે 15 રૂપિયા લે છે 10-15 રૂપિયા પૈસા હોય ન હોય એક જાતની સેવા નાનો માણસ ખાઈ શકે અહીંયા આજે આપણે એક એવી જગ્યા પર આવ્યા છીએ ભાવનગર નીકળે અને જનરલી એક તમને સિમ્પલ એક વાત જણાવું કે કોઈ પણ ધંધો હોય કે કોઈ પણ એક શોપ ચાલતી હોય કે શોરૂમ હોય એમાં એક મોટું જબર બોર્ડ મારીને એનું નામ હોય બરાબર છે બ્રાન્ડ હોય કે ભાઈ આ નામથી આ વસ્તુ અહીંની વેચાય છે સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું તો અમૂલ હોય તો અમૂલનું બ્રાન્ડ છે નામ છે પણ આજની જે વાત હું તમને કરવા જઈ રહ્યો છું એ વસ્તુ એવી છે કે ત્યાં આગળ કોઈ આજે પાછળ તમને દેખાઈ રહી છે એ લારી છે અને એના જે માલિક છે એ મહેબૂબભાઈ છે અને પાછળ જે તમને દિવાલ દેખાઈ રહી છે એ ભાવનગરની જે જેલ છે જેલ રોડ એમાં જે ફાતિમા કોન્વેન્ટ છે એની દિવાલ છે અને આ મહેબૂબભાઈ છે એ 60 વર્ષથી આ એ બીજી પેઢી છે એની એના જે મમ્મી હતા અલ્લુ માકરીને એ આ ધંધો વર્ષોથી ચલાવતા જ્યારે આ ફાતિમા કોન્વેન્ટનો પાયો નખણો ત્યારનો આ ધંધો છોડ્યો છે તો વાત ખાલી એટલી જ કરવાની કે ભાઈ બધા ધંધા જે હજી બધા બ્રાન્ડથી ચાલતા હોય નામથી ચાલતા હોય અને મહેબૂબભાઈ છે એ એના વર્ષોથી એણે કોઈ બોર્ડ જ નથી મેળ્યું એની લારીનું કોઈ બોર્ડ નથી વગર બ્રાન્ડે એટલે એક પ્રેરણા લેવા જેવી વસ્તુ છે કે ભાઈ લોકો એવું મનમાં ધરતા હોય કે આ બ્રાન્ડને આ નામ હોય તો જ તે ધંધો ચાલે પણ આ ધંધો એવો છે એનો ફૂડ જે ફૂડ આપે છે એટલે કે ચણા મઠ છે પછી બટેટા પછી એની અંદર ખાટી મીઠી ચટણી રગડો આ બધી વસ્તુની એક મિક્સ ડીશ આપે છે અને એ એટલી બધી એની ફેમસ છે કે અહીંયા ભાવનગરમાં હું તમને જણાવું તો સારા સારા જે મોટા મોટા ડૉક્ટરો છે ગવર્મેન્ટના અધિકારીઓ છે આ જેલ સામે છે તો એના બધા અધિકારીઓ છે એ લોકો એને એનો નાસ્તો કરે છે એના પરિવારો પણ એનો નાસ્તો કરે છે અને અહીંયા રેગ્યુલર એના કસ્ટમર છે એને કોઈ દિવસ કસ્ટમરની કે એડની જરૂર નથી પડી કે ભાઈ બીજા કસ્ટમરો અહીંયા આવે સ્કૂલના છોકરાઓની પણ જરૂર નથી પડતી એટલો ધંધો એનો સરસ ચાલે છે અને લગભગ હું તમને કહું સવારના 9 વાગે આવે છે અને 10:30-11 તો મેક્સિમમ પછી એનું કાંઈ બચતું નથી ને બધું લગભગ તૂટી જાય છે અને એ બહુ ફેમસ છે અને હવે વાત મૂળ આવી પ્રાઇઝની આવી ભાવનગરના વાસીઓ જે આપણા જનતા પ્રેમ આપણી જે સ્વાતંત્ર્ય જનતા કહેવાય તો એને કેવું હોય કે જ્યારે ગમે ત્યારે પ્રાઇઝની વાત પહેલાં આવતી હોય કે ભાઈ પ્રાઇઝ શું છે એમ તો આની પ્રાઇઝની જો હું તમને વાત કરું તો ડીશ ખાલી 15 રૂપિયાની મિક્સ આપે તમે વિચાર કરો અત્યારે 15 રૂપિયામાં આ જમાનામાં 2022માં આપણે જીવીએ છીએ આટલી મોંઘવારીમાં ઘર કેમ ચાલે પણ છતાં એ આવી સેવાકીય પ્રવૃત્તિ જેવું જ કહેવાય એમ તો એટલું એ સસ્તી ડીશ હોય છે આ ડીશ તમે ખાલી જોશો ને તો તમને એમ થશે કે આ 30-35 રૂપિયાની ડીશ છે બીજો કોઈ જો ધંધો કરતો હોય તો 30-35 રૂપિયામાં આ ડીશ વેચે અને આ જે મહેબૂબભાઈ છે એ દિલદાર માણસ છે અને એકદમ પ્રેમથી બધાને જમાડે છે અને બહુ સરસ એનું કામકાજ છે આપણે ડિટેલ્સ આગળ બધી જાણશું હવે જો તમે મારી ચેનલમાં નવા હો તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો વધુ બધું શેર કરજો અને મને સપોર્ટ કરજો આ ચટણી છે લસણ લસણ આદુ કોથમરી બધા મિક્સની છે મિક્સ મસાલાની છે પછી આ કચોરી છે પછી આ ખાટું મીઠું પાણી બરોબર પછી આ ચણા મઠ બરોબર છે અને આ જે છે રગડો છે બરોબર રગડો ઓકે કઠોળ વસ્તુ છે કઠોળ બરોબર આ છે બટેટા ઓકે Thank you.
મારી શરૂઆત જે થયા ફાતિમા કોન્વેન્ટના જેટલા વર્ષ થયા ને 60 થી 61 વર્ષ થયા એ મારા હલુમાં કરીને હતા એ ચણતર કામ કરતા ચણતર કામમાં કરતા કરતા પછી સિસ્ટરે છે ને એમને કેન્ટીન રાખી ફાતિમા કોન્વેન્ટની અંદર છે ને 15 થી 20 વર્ષ કેન્ટીન ચાલી અને અત્યારે અમારે વારસાગતમાં 60 વર્ષ થઈ ગયા અને હું હલુમાની ફેમસ સેન્ડવિચ કચોરી છે અને મારે અહીંયા ઉદ્યોગપતિઓ સારા સારા ઉદ્યોગપતિઓ સારા સારા ડૉક્ટરો પછી સારા સારા ભારતના ક્રિકેટ પ્રત્યે જે છે સાકરિયા હાર્વિક એ બધા મારા કસ્ટમર છે ચિરાગ જાની બધા મારા બધું ખાઈ ગઈ અત્યારે રમવા જાય તો એ મારી કચોરી ખાઈને રમવા જાય એ જવાનું હોય તો એક દિવસ બધા કચોરી ખાઈ જાય અંશ અંશ ગોસાઈ છે હમણાં 19 વર્લ્ડ કપમાં સિલેક્ટ સ્ટેન્ડ બાયમાં બોલાય તો તો મારી 15 કચોરી ખાઈને એ છે ને એ વર્લ્ડ કપ રમવા માટે ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝ રવાના છે તો મારે તો જે છે દેખિયા સાહેબ છે હર્ષવર્ધન જાડેજા સાહેબ પવાર સાહેબ પછી રામદેસી ગોહિલ્યાની ટીમ છે સર્વે ગોહિલ એમના એ આખા બધા મારા કસ્ટમર છે અને ચેલોડ ઉપર જેટલા ડૉક્ટરો છે ગઢિયા સાહેબથી માંડીને એમના દીકરા બીકરા બધા મારી પાસે સારા સારા ડૉક્ટરો બધા નાસ્તો કરવા આવે અને જે સાંભેથી માંડીને જેલ રોડ ઉપર જેટલા ડૉક્ટરો છે તો બધા મારા જેટલા કસ્ટમરો છે એના ભણેલા છે બધા હા મેડિકલ કોલેજના અધિકારીઓ હમણાં ખાઈને જાય તમને કીધું કરી કે તમને દીકરા લખ્યું પાડો તમે એ બધા અધિકારી છે બધા વહીવટી અધિકારી હોય બધા અને હવે એક છે ને મારે આ વ્યુઅર્સને ખબર પડે ને એ માટે ખાલી જાણવું છે કે તમારી જે ડીશ હોય ને એ કઈ કઈ ડીશ તમે લોકોને પીરસો છો બરોબર એ એક ખાલી ડીશ વિશે જણાવો આ એક એક એમાં એવું હોય કે કોક મિક્સ ડીશ ખાવી હોય પહેલાં હલુમાની છે ને સેન્ડવિચ હતી આ સેન્ડવિચ છે ને આ સેન્ડવિચ વડાપાઉં કે બોમ્બેના બોમ્બેના વડાપાઉં તો પછી કહેવાય હલુમાની 60 વર્ષ પહેલાંની આ સેન્ડવિચ છે લાંબી વડા ટાઈપ પછી એમાં જેમને જે ખાવું હોય મિક્સ ડીશ બને એમાં કચોરી રખાય પાઉં હોય બટેટા આવે રગડો આવે ચણા મઠ બધું જેવું માગે જે કચોરીના રગડો ખાવો હોય તો કચોરીના રગડો મળે કોઈ બટેટા ચણા મઠ રગડો ખાવો હોય તો એ રીતના મળે એને જે રીતે ખાવું હોય એ બધી વસ્તુની પ્રાઇસ કેવી હોય એમની પ્રાઇસ 15 રૂપિયા હોય 15 રૂપિયા જેટલું શરૂ થાય સિમ્પલ ને સોબર અને અમારે ઉદ્યોગપતિઓ છે એ મને સાચવે એટલે હું કોઈક રિક્ષાવાળા આવ્યો હોય તો મફતે ખવડાવી દઉં હોસ્પિટલમાં આવ્યા હોય તો મફત કહે જો આજે આ લોકો જે નાસ્તો કરે છે તમને દેખાડું એ ડાયાલિસિસ કરવા આવે છે બરોબર ડાયાલિસિસ કરવા આવે છે ઉમરાળાથી એ મને પૈસા આપે કે ન આપે એ આપે તો લો ન આપે તો કાંઈ 10 રૂપિયા આજે નાસ્તો દેખાડો તમે એ ડાયાલિસિસ કરવા માટે આવે છે હોસ્પિટલમાં હવે એ મને પૈસા આપે તો ઠીક છે હું લઉં તો લઉં એ 10 રૂપિયા એમના બરોબર મારે વિદેશથી કસ્ટમરો હજી ભાવનગર આવે એટલે પહેલાં એ બોમ્બે ઉતરી પહેલાં એમ કે મહેબૂબભાઈ અમે એટલા વાગે ભાવનગર પહોંચવાના છીએ તો અમારો કચોરી રગડો બધું રાખીએ ભાઈ અમે હલુમાની યાદ માટે જ અમે પાછી આવ્યો એટલે પહેલાં નાસ્તો કરવો પડે જે છે દેવુભાઈ રાજાબાબુ છે વિક્રમભાઈ રોયલવાળા છે એવા ઘણા કસ્ટમર છે કે જે અમેરિકા છે કેનેડા છે બહારથી જ્યાં હોય ત્યાંથી આવે તો પહેલાં ફોન કરે કે ભાઈ મારી માટે સ્પેશિયલ બનાવી રાખી મેકજો તમારે એના ઘરે ખવડાવવા જવું પડે કે બનાવીને આપવું પડે મારી પાસે એવા કસ્ટમર બરોબર મેહુભાઈ તમારો આભાર થેન્ક યુ પછી આપજો હોય તો કાઢો ભાઈ નકે દેખી જો તો હલુમાના રગડા તરીકે વખણાય અચ્છા બહુ ફેમસ ફૂડ છે અહીંયા
અને આમ જુઓ તો આપણે એની, મેં તો પ્રાઇસ સાંભળી તો હું તો ચોંકી ગયો કે ભાઈ આ 2022 નો જમાનો છે ને એટલું બધી મોંઘવારી છે, એમાં એટલી સસ્તી ડીશ બધાને ખવડાવે છે. એમાં બે કચોરી આવી જાય છે, બટેટો આવી જાય, પાંવ આવી જાય, રગડો આવી જાય, છતાંય તો એ દિલદારી આવી જાય. એ આપણને, મને ભાવનગરમાં પ્રથમ વ્યક્તિ એવા જોયા વધારે. એક્સ્ટ્રા કચોરી ને નખાવી હોય તો વધારે ટેસ્ટ આવે, મજા આવે. કચોરી એકદમ અહીંયા વર્ષોથી ધંધો કરે છે ને સ્કૂલના વિદ્યાર્થીઓ હોય તે એમની ડીશ ને બધું ખાઈ ખાઈને મોટા થયેલા છે. તમારું નામ કહેશો? નરેશ રાઠોડ. નરેશભાઈ, તમે આ મહેબૂબભાઈની જે આ ફૂડની લારી છે, તમે કેટલા સમયથી આવો? હું સાહેબ સાડા ત્રણ ચાર વર્ષથી આવું છું. થોડો બહુ ખૂબ ચાલુ હોય છે, 15 રૂપિયા લે છે, 10 થી 15 રૂપિયા પૈસા હોય ન હોય એક જાતની સેવા. નાનો માણસ ખાઈ શકે, અહીંયા મજા આવે. હું અહીંયા કુરિયરનું કામ કરું છું, ઓલમોસ્ટ ભાવનગરમાં ટોટલ જગ્યાએ હું અહીંયા પહોંચી ગયેલો છું. બરોબર, તો આ વસ્તુ મેં કાંઈ ખાધી નથી. નરેશભાઈ જો આ ખાય છે ને એ ડીશે તમે જોવો ને તમને આઈડિયા આવે કે આ ડીશનો ઓછામાં ઓછો 30-35 રૂપિયા ભાવ હોવો જોઈએ. રગડો ચણા, છતાં આ સેવા કીય પ્રવૃત્તિ જેવું કામ કરે છે. એક જાતની સેવા જ તે, એમના મધર હતા એ પણ સેવા જ આપતા હતા. એના સ્કૂલના કોઈ છોકરા હશે, 5 રૂપિયા 10 રૂપિયા જે કાંઈ હોય એ પણ કોઈ પ્રમાણે નથી, પૂછ્યો ન જાય. અને આની પછી આજે ડીશ છે ને એક યુનિક જોઈ મેં. આપણે જનરલી કેવું હોય, ચણામઠ ને બટેટા હોય, પછી પાંવ કે એની અરે ગાંઠિયા હોય. બરોબર, એની બદલે આની અંદર કેવું છે કે ચણામઠ તો છે, રગડો છે, પાંવ છે, પછી કચોરી આવે અને બટેટું આવે. બરોબર, આખી યુનિક ડીશ જ છે આવી ડીશ મેં મારી લાઈફમાં પહેલી વાર બનાવી. અને બધું હેલ્ધી ફૂડ, હેલ્ધી ફૂડ છે. અને પ્લસ મારી ગેરંટી, હું જ્યાં સુધી અહીંયા ખાવામાં જાઉં છું કોઈ જાતનું આમાં, માનો ને કે આ ખાધા પછી મને કોઈ જાતની એસિડિટી ન થાય, કોઈ જાતના માંદા ન હોય, કોઈ જાતના ગરમ મસાલો કોઈ જાતનું વાપરતા જ નથી. સાહેબ આજે તો આજે અત્યારે સ્કૂલ નું વેકેશન ચાલે છે, બાકી અહીંયા તો એટલા વારો નો આવે, 2 કલાક માટે જ આવે, 2 કલાક ઓલમોસ્ટ બધું ખાલી થઈ ગયું જાય. ડીશ છે એ ફક્ત મહેબૂબભાઈ 15 રૂપિયામાં અહીંયા લોકોને સર્વ કરે છે, લોકોને આ સરસ મજાની ડીશ ખોરાવે છે. અને આ ડીશ છે એ એવી છે, હેલ્ધી ફૂડ છે, આની અંદર રગડો ને એ બધી વસ્તુ એવી છે, ચણામઠ ને બટેટા ને બધું, કે તમને કોઈ દિવસ નડે નહીં. અને કોઈ દિવસ એ લોકો મરચું તીખું વાપરતા નથી, એટલે એક સારામાં સારું હેલ્ધી ફૂડ કહેવાય. ભાવનગરના સારા સારા ડૉક્ટરો, એન્જિનિયરો, પછી જે ગવર્મેન્ટના જે બધા કર્મચારીઓ હોય અહીંયા, પછી સારા સારા ક્રિકેટરો જે અહીંથી આગળ બહુ ગયા છે, બધા અહીંનું આ જે ડીશ છે એ મહેબૂબભાઈની ખાઈને જાય છે. અને ખરેખર બહુ સારો રિસ્પોન્સ એને છે, અને 2 કલાકની અંદર બધો વસ્તુ બધી પૂરી કરી નાખી. અને હું તમને ખાલી ખાઈને એક રિવ્યૂ બતાવું, રગડાનો તમે જોઈ શકો છો. એકદમ હેલ્ધી, નાનો છોકરો હોય એ આરામથી ખાય અને એને તરીકે તીખું ન લાગે. ખરેખર બહુ જોરદાર ને હેલ્ધી ડીશ છે. અને આમ જોવો તો 15 રૂપિયામાં એવું કહી શકાય કે ભાઈ આની આ સેવાકીય કાર્ય કહેવાય. હું તો મહેબૂબભાઈને પર્સનલી કહેતો કે ભાઈ તમે આ 15 રૂપિયાની બદલે 20 રૂપિયા કે 25 રૂપિયા ભાવ વધારો. પણ એમ કહે કે ના ના, મારે એક જાતની સેવા કરું છું અને લોકો મારા આનંદથી મારી ડીશ ખાય છે. તમે આની અંદર જુઓ બધી વસ્તુ આવી ગઈ, અને સ્વાદ એટલો સરસ છે, ખાટું મીઠું પાણી પણ છે, ઘરનું જ તેને એકદમ એટલું બધું ગળ્યું નથી હોતું, જેના કારણે છે ને તમને ડાયાબિટીસ વાળાની તકલીફ ન પડે, આરામથી ખાઈ શકે. બહુ સરસ ડીશ છે.
તમે એ ભાઈની દિલદારી જુઓ, કેમ કે કોઈ જેટલા એના કસ્ટમર અહીંયા આવે છે, ગુજરાત કસ્ટમર કોઈક 10 રૂપિયા કોઈક 20 રૂપિયા અંદાજીત જ મૂકીને જાય છે. કોઈ દિવસ એને કોઈને પૂછવું નથી કે આ કેટલા મૂક્યા, કઈ ડિશ તમે ખાધી, અને એની મેળે ઘણા તો એની મેળે કચોરી ની લઈને નીકળી જાય છે, ખાઈ નીકળી જાય છે. પણ કોઈ દિવસ મહેબૂબભાઈ છે એને આ વસ્તુનો વિરોધ નથી કર્યો કે ભાઈ તમે તમારી મેળે કેમ લીધું. એટલે બહુ દિલદાર માણસ છે અને ખરેખર બહુ એનું ફૂડ એટલું સરસ છે. ફ્રેન્ડ્સ, તમે આ વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો મારો પસંદ પડ્યો તો મારી તમને સબસ્ક્રાઈબ કરજો. તમને એક રિક્વેસ્ટ કરવાની કે તમે અહીંયા એને સપોર્ટ કરવા માટે તમે એક બધા એનું ફૂડ ચાખવા આવજો જરૂર, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમને સપોર્ટ કરજો. નવા ચિંતન સાથે આપણે પરિવાર મળશું. જય જય ભારત, જય જય ગુરુ, જય માતાજી, સીતારામ, વડીલ અને જય શ્રી કૃષ્ણ.